દુનિયાનો તો નિયમ છે કે જો તમે થોડાક દોડશો તો પકડીને. લંડન ની અંદર એક ભાઈ ટ્રેનમાં બેઠા અને ટિકિટ લીધી. એટલે માસ્તરે કીધું કે આ ટ્રેન ત્યાં ઉભી નહીં રહે, એ સ્ટેશન ઉપર આનો સ્ટોપ નથી. બોલો કે મને બહુ જલ્દી છે, ઓલરેડી હું લેટ છું, હવે શું થશે? એટલે બે ત્રણ જણા ટ્રેનમાં બેઠા હતા, એમણે કીધું થોડી ત્યાં ટ્રેન ધીમી પડશે, થોડી ધીમી પડે ને તો તમે ટ્રેનની સાથે ઉતરી જજો. તો કે આ સારું. એ જ્યારે એને ઉતરવું તો એ સ્ટેશન આવ્યું એટલે ટ્રેન થોડી ધીમી પડી, એટલે આ તમારે ઉતરવું હોય તો થોડું ટ્રેનની સાથે દોડવું પડે. મુંબઈમાં રહેતા હોય એને અનુભવ હોય, ચાલુ ટ્રેનમાં તમારે ઉતરવું હોય તો ઉતર્યા પછી ટ્રેન આરે થોડું દોડવું પડે. એટલે આ માણસ ટ્રેનમાંથી ઉતર્યો અને દોડ્યો ખરો, પણ વધારે દોડ્યો. જે ડબ્બામાંથી ઉતર્યો હતો એના દોડીને આગલા ડબ્બા સુધી પહોંચી ગયો. એટલે બે જણાને એમ થયું કે બિચારાને ચડવું છે, પકડીને પાછું ચડાવી દીધું. અરે પેલો કે પણ મારે ઉતરવું તો, અરે પણ તું દોડ્યો જેટલું બધું ને, એમાં દુનિયાનો નિયમ છે. જ્યાં તમે માયા મોહ મમતા આ બધું છોડવાની કોશિશ કરશો ત્યાં કોઈ તમને પકડીને પાછું ચડાવી દેશે. શ્રવણ શ્રવણમ કીર્તનમ પાદ સેવનમ, આ આંખો ભગવાનના દર્શન માટે આપી છે. નિત્ય ઠાકોરજીની ઝાંખી કરો. પુષ્ટિ માર્ગની અંદર કુમુદાસજી થઈ ગયા, એટલા બધા ભગવાન મહાપ્રભુજીના શરણાગત ભક્ત. અને બસ આખા ગામની અંદર બધાને સમજાવ્યા કરે કે મારું મમત્વ ન રાખો, સહજ ભાવથી ઠાકોરજીની સેવા કરો. આ બધું નશ્વર છે. ગામના લોકોને એમ થાય કે ઓહો કુમુદાસજી તો કેવા ભગવાનને સમર્પિત છે. આમાં એક દિવસ કુમુદાસજીના દીકરો ગાર્ડનમાં રમતો હતો બગીચામાં અને સર્પ કરડ્યો, મૃત્યુ પામ્યો. કુમુદાસજીને ગામના લોકોએ સમાચાર આપ્યા. કુમુદાસજી ચોધાર આંસુએ રડવા લાગ્યા. ગામના લોકો કે જોયું આપણને કેવા ઉપદેશ દેતા હતા, પોતાનો દીકરો ગયો તો કેવું થયું. બરાબર એ જ સમયે મહાપ્રભુજી આવ્યા, કુમુદાસજીના ઉપર હાથ ફેર્યો, કીધું બેટા રડો નહીં, તમને ઠાકોરજીના દર્શન થશે. કુમુદાસજી દીકરાનું નહોતા રડતા, પણ મારો દીકરો મૃત્યુ પામ્યો એટલે મને સૂતક લાગશે, સૂતક લાગશે એટલે મારા ઠાકોરજીને મને દર્શન નહીં થાય. હું 10 દિવસ દર્શન કર્યા વિનાનો કેમ રહી શકીશ? એટલે આપણે ત્યાં તમે સૂતકમાં ભીતરમાં ન જઈ શકો, પણ ઠાકોરજીની ઝાંખી કરી શકો. જીવન આપણું પરમાત્મા માટે છે. પાદ સેવન અર્ચન દાસ્ય ભાવ સખ્ય ભાવ આત્મનિવેદન, ભક્તિ સભર જીવન બનાવવાનું.